લાલ કમલ દ્રગ કુના, ભગવાનના જે નેત્ર જે છે એ ડીપ પિંક કલર, રેડિશ પિંક કલર જેવા લાલ કમલ દ્રગ કુના, એટલે જે આંખો જે છે ભગવાનની, ચક્ષુ જે છે એ કોમળ કમળ જેવી સુવાળી આંખો છે. પછી શું કહે છે, બ્રહ્માનંદ કહે તેરી છબી બિના, બ્રહ્માનંદ કહે તેરી છબી બિના સબ જગ લાગે અલુના. ભગવાન સ્વામિનારાયણ કે તમારી મૂર્તિ વગર આખું જગત જે છે એ મને અલુણા, એટલે જેમ લૂણ, લૂણ એટલે મીઠું, જે એમ કે ખાવાનું બનાવ્યું હોય એની અંદર મીઠું ના હોય, લવાને નાખી દે બાજુ, મોડું ફસ છે એમ કહી દે, એ મીઠા વગરનું જેમ ખાવાનું શોભતું નથી, એમ ભગવાનની મૂર્તિ વગરનું જીવન કે ભગવાનની મૂર્તિ વગરનું ભજન કે ભગવાનની મૂર્તિ વગરનું સત્સંગ, મૂર્તિ જતી રહે એટલે બધું અલુણું કહેવાય, એની અંદર લૂણ નથી, મીઠું નથી, એટલે એ મૂર્તિ જે છે એનું બીજ છે સબીજ. એટલે આપણે ભજન કરીએ એ પણ સબીજ થવું જોઈએ, મૂર્તિ રૂપી બીજ એની અંદર હોવું જોઈએ. એટલે આ બ્રહ્માનંદ સ્વામીએ જે પદ કહ્યું એનું આપણે મનન કરીએ તો આપણા સત્સંગની અંદર એક ગુરુ મંત્ર કહેવાય છે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, એક આવો મંત્ર કહેવાય. એટલે દરેક પૂજા કરતી ઘડીએ આ મંત્રનું એક અનુસંધાન હોય છે, પણ એનો મિનિંગ શું છે કે હે સ્વામિનારાયણ ભગવાન, મારી ગતિ તમારા ચરણ સમીપે થાય. કે પૂજાની અંદર જ્યારે આપણે મંત્ર બોલીએ, સ્વામિનારાયણ 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 બોલીએ છીએ ખરા, પણ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા આપણું ડેસ્ટિનેશન, આપણું ગંતવ્ય સ્થાન કયું, તો કે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, હે સ્વામિનારાયણ ભગવાન, મારી ગતિ જે છે એ તમારા ચરણારવિંદ તરફ, તમારા આકાર તરફ, મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત તમારા આકાર તરફ ગતિ કરે એવી મારા ઉપર કૃપા કરજો. આટલું ઇનપુટ મૂકીને, આટલું સીડ મૂકીને પછી માળા કરવાની. આપણે માળા કરવા બેઠા પણ એને ડિરેક્શન આપી નથી. એમ જ્યારે આપણે ભગવાનની મૂર્તિનું સીડ મૂકો અને આપણે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે માળા કરતા પહેલા પહેલામાં પહેલો ઇનપુટ કયો મૂકવાનો, કે હે સ્વામિનારાયણ ભગવાન, તમારી મૂર્તિ તરફ મારી ઇન્દ્રિયો, મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત પ્રેરાય એવી મારા જીવ ઉપર તમે કૃપા કરો. આટલું ઇનપુટ મૂકી પછી સ્વામિનારાયણ 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 સ્વામી, આ જો વાત મૂકીએ તો શ્યામ સલુના દૂર ન હોના તમારે કહેવું પડશે નહીં, એ શ્યામ સલુના આવીને જ ઉભો રહેશે. કેમ કે એ રોજની પેટર્ન છે. આપણે રોજે પૂજા કરીએ છીએ
પણ આ સીડનું ઇમ્પ્લાન્ટેશન થતું નથી. કેમ કે આપણને ખબર જ નથી, આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ નથી. પૂજા થાય છે ખરી, માળા ફરે છે ખરી, પણ એનું સાયન્સ, એનું લેકિંગ છે. એટલે કાલથી જયારે માળા કરો ત્યારે પહેલા પહેલું ઇનપુટ કયું મૂકવાનો કે ભગવાનની મૂર્તિ, ભગવાનનું અક્ષરધામનું જે સ્વરૂપ, ભગવાનનો આકાર, એના તરફ મારું ઓરિયન્ટેશન થાય, વધારે ને વધારે હું એની નજીક જઉં એવી મારા પર કૃપા કરજો. આટલી પ્રાર્થના કરી ને પછી માળા ચાલુ કરવાની, તો એ માળા તમને અંદરથી જયારે માળા કરીને ઉભા થશો ત્યારે દેખી ચડત રંગ દૂના એનો એક્સપિરિયન્સ થશે થશે ને થશે. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે એટલે કોઈ દિવસ ખોટું પડે નહીં. જેની ઇન્દ્રિયો, જેનું અંતકરણ, જેનો જીવ સ્વામિનારાયણ ભગવાનનો ત્રણેય અવસ્થાની અંદર સાક્ષાત્કાર કરતો એવા બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દો છે.